સુરતના અડાજણ ખાતે જોગાણી નગરના પ્લોટ પર ખુલ્લો મુકાયેલ સરસ મેળામાં અવનવી આદિવાસી બનાવટો સુરતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે જેમાં મુખ્યત્વે વાંસનો ઉપયોગ કરી ગૃહ સજ્જબની સામગ્રી અને રમકડા તૈયાર કરવામાં આવ્યા છે તેમજ ખેત પેદાશ માટે કેમિકલ મુક્ત દવા અને ખાતર પણ શહેરીજનો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે ગુજરાતની આદિવાસી પ્રજા પોતાની પરંપરા ચીજ વસ્તુઓ બનાવવામાં આગુસ્તાnder આવે છે આદિવાસી જાતિઓના વૈવિધ્યસભર સમાજની જીવનશૈલી સંસ્કૃતિ કળા કૌશલ્ય આભૂષણો વિભિન્ન જીવન ચર્ચાઓ અને ચીજવસ્તુઓને પ્રદર્શિત કરતા અનેક મેળાઓનું આયોજન દેશભરમાં થતું હોય છે આ લુપ્ત થતી સંસ્કૃતિ કદાચ હવે પછીના વર્ષમાં આદિવાસી સમાજમાં જોવા પણ ન મળે કારણ કે શહેરી સંસ્કૃતિ વિકાસ અને આધુનિકતાનો રંગ ત્યાં પણ આવવા લાગ્યો છે ત્યારે આવી જ સંસ્કૃતિના દર્શન હલ સુરતના અડાજણ ખાતે જોગાણીનગરના પ્લોટ પર સરસ મેળાના રૂપમાં થઈ રહ્યા છે જ્યાં આદિવાસીઓએ કુદરતી બક્ષીસોને કે વાંસનો ઉપયોગ કરી ગૃહ ગૃહશોભન માટેની સામગ્રી તૈયાર કરી છે જેમાં રમકડા ભીત પર લગાવવાના સુશોભન લાકડામાંથી બનેલી ફૂલ સહિત વપરાશમાં લઈ શકાય તેવા લાકડાના બાસ્કેટો બનાવી મેળામાં વેચાણ અર્થે મૂકાયા હતા જે ખરેખર પેઢી દર પેઢી ચાલતું આવે છે રીના બેન સંજય ભાઈ ગઈ એકવાર તમાર સાનો તો લગાવવા રમકડાનો છે રમકડાને દવાખાતર વગર કેમિકલ વગરનો અનાજને કઠોળ એ તો આગળથી વડીલો બનાવતા હતા ને તેના પાસેથી અમે અમુક વસ્તુ એના પાસેથી શીખીને અમુક વસ્તુની ટ્રેનિંગ આપવા આવેલી વાંસનો ફેવિકોલ ફેવિકિક ખીલીની જરૂર પડે પડે તો ખીલી વાપરવી આધુનિક વિચારો અને વિકાસનું પ્રમાણ ઓછું હોય પરંતુ તેમની પેઢી દર ચાલતી આવતી હસ્તકલા કૃતિ બનાવટો આજે પણ જીવંત છે અને મશીનોથી બનેલ વસ્તુઓ અલગ પડી આવે છે આદિવાસીઓ તેમની વૈવિધ્ય અને વર્ષો જૂની સંસ્કૃતિને કારણે જ આજે વિશ્વમાં અલગ સ્થાન ધરાવે છે કેમેરામેન મુકેશ ગુરવ સાથે બિજલ પટેલ દિવ્યાંગ ન્યૂઝ સુરત